હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટમાંથી બનતો એક નવો નાસ્તો. તો ઇડલી કે ઢોકળાને બદલે કંઈક અલગ ખાવાનું મન થાય તો આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો આને ગોલી ઇડલી કે રાઈસ બોલ્સ પણ કહેવાય છે, જે ખૂબ જ ઓછા તેલમાં આથા વગર કે સોડા વાપર્યા વગર જ ઇન્સ્ટન્ટ બની જાય છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને પાસે રહેલા બેલ આઇકોનને જરૂરથી દબાવો, જેથી મારી નવી નવી રેસીપીઝના નોટિફિકેશન મળે. તો ચાલો બ્રેકફાસ્ટમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવો ચોખાના લોટનો આ નવો નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. તો ગોલી ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં લઈશું 1 કપ પાણી. તો અહીં હું સજેસ્ટ કરીશ કે આ નાસ્તો બનાવવા માટે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરો. તેની સાથે આમાં ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ. સારી રીતે મિક્સ કરીશું અને હવે પાણીમાં એક ઉભરો આવવા દેવાનો છે. ગેસની ફ્લેમ ફૂલ રાખેલી છે, તમે જોઈ શકો છો પાણી ઉકળવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને આમાં ઉમેરીશું 1 કપ ચોખાનો લોટ. તો થોડો થોડો ઉમેરતા જઈને મિક્સ કરવાનું છે અને ગાંઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ ઇડલીમાં સોડા ઉમેરવાની કે આથો લાવવાની કોઈ જ જરૂર નથી, જ્યારે પણ મન થાય ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકો છો. માપમાં જેટલો ચોખાનો લોટ હોય તેટલું જ પાણી લેવાનું છે, એટલે મેં 1 કપ ચોખાના લોટની સામે 1 કપ પાણી લીધું છે. જુઓ, લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ગાંઠા વગર એકદમ સ્મૂથ થઈ ગયો છે. જો આ સમયે થોડા ઘણા પણ ગાંઠા રહી જાય તો ચમચાની મદદથી તોડીને લોટને આ રીતનો સ્મૂથ કરી લેવાનો છે. હવે ઢાંકણ ઢાંકીને લો ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે કૂક કરી લેવાનો છે, જેથી લોટ એકદમ સારી રીતે કૂક થઈ જાય. તો ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. જેમ કે મેં પહેલાં કહ્યું તેમ આ રીતે લોટ કૂક કરવા માટે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો, જેથી લોટ પેનમાં ચોંટે નહીં. 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ કૂક થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને કૂક થયેલા લોટને એક બાઉલમાં લઈ લઈશું અને હવે લોટને થોડો ઠંડો થવા દેવાનો છે. તો ધ્યાન રાખવાનું છે કે લોટને બિલકુલ ઠંડો નથી કરવાનો, તમે હાથથી લોટને હેન્ડલ કરી શકો તેટલો હલકો ઠંડો થવા દેવાનો છે. જો લોટ હલકો ઠંડો થઈ ગયો છે, હવે તેને એકદમ સારી રીતે મસળીને સ્મૂધ કરી લેવાનો છે. અને જો આ સમયે એવું લાગે કે લોટ બાઇન્ડ નથી થતો અને હજુ ડ્રાય છે, તો 1 કે 2 ચમચી જેટલું ગરમ પાણી ઉમેરીને આ રીતનો એકદમ સ્મૂધ લોટ તૈયાર કરી લેવાનો છે. જુઓ, લોટ મેં તૈયાર કરી લીધો છે. ઇડલીના બોલ્સ બનાવવા માટે હાથને થોડા તેલથી ગ્રીસ કરી લઈશું અને હવે થોડું મિક્સચર હાથમાં લઈને એકદમ નાની નાની સાઇઝના બોલ્સ વાળી લઈશું. તો નાની નાની સાઇઝના જ બોલ્સ વાળવાના છે. તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ અને કોઈપણ જાતના ક્રેક્સ વગર મેં એક બોલ બનાવી લીધો છે અને આ રીતે બીજા બધા જ બોલ્સ તૈયાર કરી લઈશું. હવે આ બોલ્સને ફરી સ્ટીમ કરવાના છે. તો તેના માટે મેં એક કાણાવાળી પ્લેટ લીધી છે, તેને ચારે બાજુ સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને તૈયાર થયેલા બોલ્સને પ્લેટમાં મૂકી દઈશું. તો બોલ્સને આ રીતે પ્લેટ્સ પર છૂટા જ મૂકવાના છે, એકબીજા ઉપર ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બોલ્સને સ્ટીમ કરવા માટે એક પેનમાં પાણીને ગરમ કરવા માટે મૂક્યું હતું, તે એકદમ ગરમ થઈ ગયું છે. હવે ઇડલીની પ્લેટને કડાઈમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો આ ઇડલીને વધુ પડતી સ્ટીમ નથી થવા દેવાની, જો વધુ પડતી સ્ટીમ થઈ જશે તો તે સોફ્ટ નહીં બને, એકદમ હાર્ડ બનશે. ઇડલીને સ્ટીમ થયાને 10 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો ઇડલી સરસ કૂક થઈ ગઈ છે. તેને પેનમાંથી કાઢીને એકદમ ઠંડી કરી લેવાની છે અને ઠંડી થાય પછી તેને વધુ ટેસ્ટી બનાવવા માટે એક વઘાર તૈયાર કરીશું. તો તેના માટે એક પેનમાં લઈશું 1 મોટી ચમચી તેલ. તેલ ગરમ થાય એટલે આમાં ઉમેરીશું 1 ટીસ્પૂન અડદની દાળ, 1 ટીસ્પૂન ચણાની દાળ. તેને મીડિયમથી લો ફ્લેમ પર થોડી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. અડદની દાળ અને ચણાની દાળ સારી રીતે શેકાઈ ગઈ છે. હવે આમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન રાઈના દાણા અને રાઈને પણ સારી રીતે ફૂટવા દઈશું. રાઈ ફૂટી જાય એટલે આમાં ઉમેરીશું 7 થી 8 લીમડાના પાન, 1 ઝીણું કાપેલું લીલું મરચું, તીખાશ તમારે જોવે તે રીતે લીલા મરચાં ઉમેરવાના. સારી રીતે મિક્સ કરીશું. 1 ટીસ્પૂન આદુના ટુકડા, તો તેને પણ મેં એકદમ નાના ટુકડા કરેલા છે, સારી રીતે મિક્સ કરી લઈશું.
એક ટીસ્પૂન તલ ઉમેરીશું. સારી રીતે મિક્સ કરીશું. હવે જે ઇડલીના બોલ્સ સ્ટીમ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો ઇડલી કૂક થયેલી જ છે એટલે વધારે કૂક નથી થવા દેવાની, બસ એકાદ મિનિટ જેટલી થવા દઈશું. તો બસ જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે છેલ્લે થોડા ધાણા ઉમેરીશું, મિક્સ કરીશું. અને ગેસની ફ્લેમ બંધ કરીશું અને ગરમ ગરમ સર્વ કરીશું. તમે તમારી પસંદની કોઈ પણ ચટણી કે ડીપ સાથે ખાઈ શકો છો, સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો આ નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે. તો ના ઇનો, ના સોડા, ના આથો લાવવાની ઝંઝટ. ઇડલી અને ઢોકળાથી કંઈક અલગ ટેસ્ટી એવી ગોલી ઇડલી કે પછી રાઈસ બોલ્સ તમે પણ બનાવો અને કમેન્ટ કરીને જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આવી નવી નવી અને યુનિક રેસીપીઓ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. બીજી વાર ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ ફોર વોચિંગ.